ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. જાખરવાડા ગામના પાણી પુરવઠાનું પાણી સંપ ખુલ્લા આકાશ નીચે. સવિનય સાહેબ સાહેબને જણાવવાનું કે છેલ્લા 1.5 વર્ષથી પાણી પુરવઠાનો સંપ ઓજમાંથી જે પાણી આપે છે જાખરવાડા તથા નાંદણ ગામ છે જે ખુલ્લા આકાશ નીચે છે, જેમાં 1 ફૂટ નીચે કીચડ કાદવ છે અને ઉપર લીલો સેવાર છે. આખો હોજ ખુલ્લો છે. પાણી પુરવઠાની દિવાલો તૂટેલી છે. કોઈપણ વ્યક્તિ અથવા જાનવરો તથા અન્ય ઝેરી જનાવર પૂરો ખતરો છે. આવી સ્થિતિમાં પાણી પુરવઠાવાળા તથા પંચાયતના કામદારો પાણી આપી રહ્યા છે. પંચાયતના કામદાર તથા પાણી પુરવઠાના કામદારોએ છેલ્લા 1.5 વર્ષથી પાણી પુરવઠા બોર્ડને અવારનવાર રજૂઆતો કરી. જાખરવાડાના તલાટીકમ મંત્રી સાહેબને પણ સ્થળ પર બોલાવીને રજૂઆત કરી, પણ કોઈના પેટનું પાણી નથી હલતું. જો આ પરિસ્થિતિ છે, આ કોની જવાબદારી આવે અને કંઈક ઘટના ઘટે તો જવાબદારી કોની? બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, જાખરવાડા. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.